હવે વાત કરીએ તો જેતપુરની જેતપુરના સ્પેસ સ્કૂલના સંચાલક અને માલિકને વાસનાની ભૂખ મોગી પડી છે. એક નાની એવી 10મા ધોરણની વિદ્યાર્થિનીને પોતાની વાસનાનો શિકાર બનાવે તે પહેલા જ પોલીસના હવાલાતમાં પહોંચી ગયો. શું છે મામલો જોઈએ સ્કૂલના સંચાલકના કારનામા. જેતપુરમાં કેનાર પાસે નકલંક આશ્રમ પાસે આવેલ સ્પેસ સ્કૂલની ઘટના છે. આ સ્કૂલના સંચાલક અને માલિક અરવિંદ સાવલ્ય સ્કૂલની જ ધોરણ 10ની વિદ્યાર્થિનીને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને પાસે બેસાડતો, સાથે સાથે તેમની ઉપર હાથ ફેરવતો અને સાથે ચોકલેટ આપતો. આ સંચાલક અને માલિક એવો અરવિંદ આ માત્ર 14 વર્ષની નાની એવી ભૂલ જેવી વિદ્યાર્થિનીને પોતે તો ફ્રેન્ડ કહેવાય એમ કરીને તમામ હદ વટાવીને શારીરિક અડપલા કરતો. આ બધું કરવા માટે જે ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બોલાવતો, જેથી તેની આ કારનામાને કયા રેકોર્ડમાં ન આવે. સાથે તેમને આ પ્રાઇવેટ ચેમ્બરને કારાકાશથી મળેલ હોય તેની અંદર શું ચાલે છે તે કોઈ જોઈ ના શકે, પરંતુ લગાવેલ કારાકાચની સિસ્ટમ મુજબ તે અંદરથી જોઈ શકે કે બહાર શું થઈ રહ્યું છે. હેલો, મારું નામ રૂપલ મનીષભાઈ ઠુમર છે. મારી બેબી સ્પેસ સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડમાં એજ્યુકેશન કરે છે અને અમે LKGથી આ સ્કૂલમાં બેસાડેલી હતી અને આના જે ટ્રસ્ટી છે અરવિંદ સાવલિયા કરીને એની ઉપર અમને પૂરેપૂરો ભરોસો હતો. એટલે મારી બેબી 11 વર્ષથી આની અંદર સ્ટડી કરે છે. તો એમાં બન્યું છે એવું કે જે આપણે કહીએ કે બાપના નામને કલંકિત કરે એવું કામ અરવિંદ સાવલિયાએ કરેલું છે કે મારી બેબીને એને ન કરવાનું છેડતી કરી છે. અને પહેલે એવી રીતના એને બનાવ્યું કે પહેલે દિવસે એને આખો એને મગજમાં એને પ્લાન જ ઘડેલો હશે કે પહેલે દિવસે એને છોકરીને બોલાવી કે જ્યાં એને સીસી કેમેરા નથી એવી જગ્યાએ એને બોલાવી અને એને એવું કીધું કે તું એ કે અહીંયા મારી પાસે આવ. ગઈ એટલે એને પહેલાં ચોકલેટ આપી. ચોકલેટ આપીને પછી એવું એને કીધું કે તો હું અહીં આપણા સ્કૂલમાં કેન્દ્ર મૂકાશે, આમ છે તેમ છે, એવી બધી આડી અવળી વાતો કરી. હું તને પેપર લખાવીશ અને તું પણ જો આ વાત કોઈને ઘરે કરતી નહીં અને કોઈને તારી ફ્રેન્ડમાંય કરતી નહીં, એવું બધી એને લાલચ આપી. બીજા દિવસે પાછી બોલાવી, બીજા દિવસે ચોકલેટ આપી. તો મારી બેબી એવું કીધું કે ના સર, મને આમાં રોજ રોજ ચોકલેટ ન આપવાની હોય. તો એણે એવું કીધું કે આ તું તો બહુ શરમાશ, તું આવી બાબતમાં તો બહુ નબળી છો, આમ છે તેમ છે એવું બધું કરી. અને એમ સમજો કે એને આવો કોઈ માણસ છે ને હોવો જ ન જોઈ, એટલો નરાધમ માણસ છે આ. જેટલા બેડ વર્ડ્સ એના માટે હું વાપરું ને એટલા ઓછા છે. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે મારી બેબીને આવું થયું પણ આવતી હવે કોઈ પણ દીકરી ઉપર આવું ન થાય એટલા માટે અમારે ન્યાય જોઈએ છીએ. તો પ્લીઝ બધી જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે અમને થોડોક સપોર્ટ કરો, એ તમારી દીકરી માટે સારું જ છે. થેન્ક યુ. રૂપલ મનીષભાઈ ઠુમર. 14 વર્ષની આ વિદ્યાર્થિનીથી આ બધું સહન ના થતા તેણીએ આ તમામ વાત પોતાના માતા પિતાને કરી હતી અને અન્ય વાલીઓને પણ જાણ થઈ હતી, જેના પગલે ઘણા વાલીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને હંગામો થયો હતો. સાથે સ્કૂલ સંચાલકને મેથીપાક પણ પડ્યો હતો. હાલ તો આ સ્કૂલ સંચાલકની સામે ફુસકો સહિતની કલમો લગાડીને પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે અને પોલીસ કસ્ટડીમાં હવાય ખાઈ રહ્યું છે. સ્કૂલ સંચાલક અવારનવાર આવી બાબતે વિવાદમાં આવી ચૂક્યું છે, પરંતુ આ વખતે તો તેને આ કારનામું મોંઘું પડ્યું છે અને પોલીસ સ્ટેશનથી હવા ખાવાનો સમય આવી ગયો છે. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. શું બહેનો, આખી ઘટના શું હતી? મારી બેબી અહીંયા સ્પેસ સ્કૂલમાં ભણે છે. 9મું ધોરણ પૂરું કરીને 10મા ધોરણમાં આવી, એટલે 10મા ધોરણમાં સવારે આ લોકો હોય કે 10માના ક્લાસીસ વહેલા ચાલુ કરી દે એટલે વહેલા બોલાવે છે. એટલે મારી બેબી સવારમાં વહેલી આવી જતી ત્યારે કોઈ ટીચર બીજા હજી આવ્યા ન હોય એટલે બેબીને ઓફિસમાં ન આવે ને તો એ છીછીજ કરીને બોલાવે, ન જાય તો બીજા છોકરાને મોકલે કે આને બોલાવી આવો, તો પછી ઓફિસમાં બોલાવી અને લાલચ આપે કે મારે આપણે 10માનું કેન્દ્ર મળ્યું છે એ કે તું આવી રીતના મારી કે હું કહું એમ તારા બધા છોકરાઓનું ધ્યાન રાખવાનું કે જે કાંઈ થતું હોય ને ક્લાસમાં મને કહી જવું, અને એવું કાંઈ હોય તો એ કે તને મોનિટર તરીકે એમ મતલબ ટૂંકમાં, અને ચોકલેટો આપે 50-50, 60-60 રૂપિયાની મોટી મોટી ચોકલેટો આપી અને લલચાવે. અને પછી એમ કહે બીજે દિવસે કહે હવે એ કહે તું એ કે કામ કર નહીં કે સવારમાં વહેલી આવતી જા ને કે આપણે ટાઈમ નથી મળતો એટલે કહે, એટલે ઓલી છોકરી બીજી ન જાતી ને તો બીજા છોકરાઓને બોલાવવા મોકલે કે જાઉં તેને બોલાવ્યો તો મારે કામ છે. એટલે ટીચર પછી આવે ને એટલે પછી એમ કે હવે તું વહી જા, ટીચરને જોઈ જાય અહીંયા કાળા કાચવાળી કેબિનમાં બે, અહીંયા સીસીટીવી કેમેરા નથી. એટલે પછી પ્રિન્સિપાલ રજા ઉપર હતા 4-5 દિવસ થયા, એટલે પ્રિન્સિપાલ આજે આવવાના હતા,
એટલે એ કે હવે આપણે કે અહીંયા ઓફિસમાં તો સીસીટીવી કેમેરા છે, એ કે આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એ કે સ્પોર્ટ રૂમ છે ત્યાં એ કે સીસીટીવી કેમેરા નથી, એટલે કે તું ત્યાં મને મળવા આવજે. અને કે તને એવું કાંઈ હોય તો મારો મિત્ર હતો, એટલે અમે ક્લબમાં વર્ષોથી સાથે હતા, એટલે તો એને મારા દીકરીને જેમ મેં હોય પીતી કે મેં કીધું આલિયા સાહેબ તમે તો ઘરના છો એટલે અહીં ભણે તો મને ટેન્શન ન હોય, તો એને એની ઉપર હાથ નાખ્યો. અને બીજે દિવસે આમ ગાલ ઉપર બે ત્રણ વાર કર્યું, પછી ચોકલેટ આપી, પાછી ચાર પાંચ દિવસથી ચોકલેટ તો રોજ આપે, બીજા છોકરાને કોઈને નહીં આને એક ન કરવાનું કરે. પછી બીજે દિવસે આગલા દિવસે બધ ભરી અને પપ્પી કરી લીધી કે હું તને આમ કરું તને વાંધો નથી ને કાંઈ એવો. એટલે છોકરી રડતી રડતી વહી ગઈ, ક્લાસમાં જતી હતી ને બીજા છોકરાઓ કે કેમ રડે, એટલે એ કંઈ ન આવી, બિચારી રોતી રોતી આખો દિવસ રોતી હતી. એટલે ઘરે આવીને પૂછ્યું તોય જવાબ ન દે, પછી ફો હલાવીને પૂછ્યું ને તો એને કીધું કે મારી સાહેબ કે આવી રીતના કર્યું છે. એટલે અમે બધા સવારમાં અત્યારે અહીંયા આવ્યા છીએ, કોલેજ રજૂઆત કરવા આવ્યા, તો અમને અમારી ઉપર એ કે તમારું ખોટા છો નામ છે ને તેમ છે ને આખા પરિવારે હુમલો કર્યો, એવી રજૂઆત કરીને અમને ફસાવવામાં કરે કે તમારે વહેલા આવીને અમને વાત કરવી જોઈએ. અને અમારી છોકરીનું નામ ખોટું બીજારે ફસાવી એ કે એ તો એવું બીજારે કે આવું કરતી હતી, એટલે મેં એનું ધ્યાન રાખવા તું બોલાવી હતી કે તારે આવું ન કરે એવું સમજાવવા, ખોટા આક્ષેપ એવા કરે. અને અમે પોઝી રીતે પહોંચેલા છીએ તમારું દસમું ધોરણ. મનીષ ઠુમર મારું નામ છે અને હેતવી ઠુમર મારી બેબી છે. આજરોજ ફરિયાદી બેને તેની સગીર દીકરીની સાથે સ્કૂલ સંચાલકે ચોકલેટ આપી, શારીરિક અડપલા કરી, ગુનો કૃત્ય કરેલ, જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આઈપીસી કલમ 354 એ, પોસ્કો એક્ટ કલમ 7-8-11-12 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે. સાહેબજી, જે બાળકી છે, પીડિત બાળકી છે, અને સ્કૂલ સંચાલક કઈ જગ્યાએ કેવી બોલાવતો ત્યાં એમની પાસે શું કે એમની જે જગ્યાએ બોલાવતો એમની વ્યવસ્થા શું હતી અને ત્યાં બોલાવીને શું એમને બાળકીને શું કરવા બોલાવતો એમને વિશે કંઈ આપની જાણકારી કરી? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને સારી રીતે અડકતો.